हेलो फ्रेंड्स, नमो नमः। 13वां काव्य गीतामृतम्, भगवत गीता रूपी अमृत। भगवत गीता विश्वनु सौथी श्रेष्ठ पुस्तक छे, विश्वनो सौथी श्रेष्ठ ग्रंथ छे। आ कारणे ज धोरण 10 मां 13वां काव्य ए गीतामृतम्, भगवत गीताना उत्तम 7 श्लोकों अहीं लेवामां आव्या छे। श्रीमद भगवद गीता ए महाभारतनो ज एक भाग छे। महाभारत मतलब कौरवों अने पांडवों वच्चेनुं युद्ध। महाभारतमां जे भाग पड्या छे एने कहेवाय पर्व। एमाना भीष्म पर्वमांथी 18 अध्याय श्रीमद भगवद गीता तरीके ओळखाय छे અને એમાં 700 શ્લોકો છે। જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ વાતોને લઈને 700 શ્લોકો આ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ કરેલો છે। ભગવદ્ ગીતાની શરૂઆતમાં ભગવદ્ ગીતા મતલબ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ। अर्जुन ए माणस मात्रनू प्रतीक छे। माणस ने जे पण प्रश्नों थाय, जे सवालो छे, ए बधा प्रश्नों, ए बधा सवालो अर्जुन ने थया छे। अने एनू निराकरण भगवान श्री कृष्णे सुंदर रीते आपेलू छे। एटले छेल्ले पहला अध्यायमां मामका पांडवाश्चैव, मारा अने पांडवोना, जे अमारू अने तारू आवे छे ત્યાં યુદ્ધ નક્કી જ છે, ત્યાં લડાઈ નક્કી જ છે। સ્વાર્થ અને મારા તારાનો ભાવ, છેલ્લું વાક્ય કરીશ્યે વચન તવ, છેલ્લા શ્લોકમાં કરીશ્યે વચન તવ એવું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું તમારા વચન પ્રમાણે જ કરીશ। આમ આ વચ્ચે પહેલો શ્લોક અને છેલ્લા શ્લોકની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણે સુંદર રીતે જીવન જીવવાની કળા અર્જુનને શીખવી છે, જે દરેક માણસ માત્ર માટે જરૂરી છે। આથી જ વિશ્વના તત્વચિંતકો શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપયોગ દરેક સ્થાને કરે છે। ડૉક્ટર સ્નેહ દેસાઈ હોય, જીતેન્દ્ર અઢિયા હોય, કાજલ ઓઝા વૈદ હોય, સંદીપ મહેશ્વરી કે કોઈ પણ મોટિવેટ કરનારો ભારતનો વ્યક્તિ કે વિદેશનો વ્યક્તિ, એ પોતાના મોટિવેશનની બાબતોમાં 100% શ્રીમદ ભગવદ્ ગીતાના સહારે જ મોટિવેશન કરતો હોય છે। આ તમે એમનું વક્તવ્ય સાંભળો, સ્નેહ દેસાઈનું કે સંદીપ મહેશ્વરીનું, ત્યારે તમને જાણવા મળશે। આથી જ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મમાં કે દરેકને માટે પૂજનીય કહેવાય છે। ઓ માય ગોડ પિક્ચરની અંદર ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ અંશોની વાતો કહેવામાં આવી હતી। અત્યારે જરૂર જોજો તમે, અત્યારે કદાચ યુટ્યુબ પરથી પણ મળી જશે। ઓ માય ગોડ, બાઇબલ, કુરાન, કલ્પસૂત્ર એ બધામાં સૌથી શ્રેષ્ઠ ભગવદ્ ગીતા એટલા માટે છે કે માણસ માત્ર માટે લખાયેલી છે। કોઈને જાતિ, ધર્મ કે કોઈ પણ પ્રકારના વાડામાં મૂક્યા વગર, ધર્મ સંપ્રદાય જાતિના, એક માણસ માત્રમાં કઈ રીતે હતાશ, લાચાર અને નિરાશ થયા વિના ઉત્સાહ અને સ્ફૂર્તિથી જીવન જીવે એની વાતો ભગવદ્ ગીતામાં કહેવાય છે। આ બધું જે હું કહું છું તે આમાંના શ્લોકો અર્થ વિસ્તાર માટે પૂછાય છે। તે અર્થ વિસ્તારની પૂર્વભૂમિકા એ શ્રીમદ ભગવદ્ ગીતાની જે હું આ વાતો કરું છું, જે પૂર્વભૂમિકામાં છે, એ વાતો આ શ્લોકની પૂર્વભૂમિકામાં લખવાની છે। સુભાષિતની પૂર્વભૂમિકા મતલબ 7મું કાવ્ય, 18મું કાવ્ય, 20મું કાવ્ય એની પૂર્વભૂમિકા અને આ 13મા કાવ્યમાંથી પૂછાયેલા શ્લોકોની પૂર્વભૂમિકા અલગ રહેશે।
અને તમે સુષ્ટુ ભાષયતી ઇતિ સુભાષિત આવી આમ કરીને આનો અર્થ વિસ્તાર લખી નહીં શકો. અહીં તમારે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ વાતો જ અહીં કહેવાની છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને પોતાના જ સગા સંબંધીઓ સામે યુદ્ધ કરવાનું છે અને એ છે ધર્મયુદ્ધ. એટલા માટે કે આપણે જોયું છે કે સતત દુર્યોધન રૂપી દુષ્ટ માણસ સજ્જનો જેવા પાંડવોને પીડે છે, દુઃખી કરે છે, રાષ્ટ્રમાં પણ બીજા બધાને પણ દુઃખી કરે છે. આથી કોઈ સારા વ્યક્તિનું શાસન આવે એટલે ધર્મયુદ્ધ કરવું જરૂરી છે. પરંતુ જ્યારે યુદ્ધમાં મેદાનમાં બધા સામસામે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા અને અર્જુને જોયું કે પોતાને કોની સાથે લડવાનું છે, પોતાના દાદા પિતામહ ભીષ્મ, પોતાના જ ગુરુ દ્રોણાચાર્ય અને પોતાના જ ભાઈઓ સામે, પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવા માટે અર્જુનની માનસિક તૈયારી નથી. એટલે કહે છે કે એનું આખું શરીર ધ્રુજે છે અને એનું હાથમાંથી એનું ધનુષ્ય ગાંડિયું પણ નીચે વારંવાર સરી પડે છે. માનસિક રીતે એને યુદ્ધ કરવા માટેની થોડીક પણ તૈયારી નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના મનોબળ મજબૂત બનાવવા માટે અને આ તારું યુદ્ધ એ અધર્મ સામે ધર્મનું યુદ્ધ છે, દુર્જનો સામે સારા માણસના વિજય માટેનું યુદ્ધ છે, હસ્તિનાપુરની પ્રજા માટેનું આ યુદ્ધ છે, આ બધી વાતો સમજાવવા માટે જ્ઞાન આપે છે. ત્યાર પછી કર્મની વાતો કરે છે. આમ અલગ અલગ વાતોથી અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. કારણ કે અર્જુન ત્યારે કાયર જેવું કાયરવાણી બોલે છે કે મારે લડવું નથી, કારણ કે મારી સામે મારા ગુરુજનો છે, મારા વડીલો છે, મારા સ્વજનો છે, એ બધાના લોહીથી ખરડાયેલા રાજવૈભવની મારે કોઈ જરૂરિયાત નથી. હું ભીખ માગીને જીવન ગુજારીશ પણ આવી રીતે મારા સ્વજનો સામે લડીશ નહીં. આવી ક્ષત્રિયને ન છાજે તેવી વાણી બોલાય અને શ્રીકૃષ્ણે તે સાંભળી, આથી શ્રીકૃષ્ણ રણક્ષેત્રમાં નિષ્કામ કર્તવ્યનો બોધ આપે છે. અને એમાં મુખ્ય સારે છે કે જો રાષ્ટ્રના હિત માટે, સંસ્કૃતિના હિત માટે, બધા લોકોના સર્વજન હિતાય, રાષ્ટ્રહિતાય, સંસ્કૃતિ હિતાય જે કોઈ વ્યક્તિ રાષ્ટ્રને અહિત કરે છે, લોકોનું અહિત કરે છે, તે પછી મામા હોય, માસી હોય કે કોઈ પણ સ્વજન, તેને મારતા અટકાવવું જોઈએ નહીં, રોકાવવું જોઈએ નહીં. આથી જ ભગવાન શ્રી કૃષ્ણે મામા કંસને માર્યા છે, માસી પૂતનાને મારી છે, અઘ એટલે પાપનો નાશ કર્યો છે, અઘાસુરને માર્યો મતલબ પાપનો નાશ કર્યો, બકાસુરને માર્યો, બક મતલબ દંભ, સમાજમાં જે દંભી છે, ભ્રષ્ટાચારી છે, દુરાચારી છે, તે પછી પોતાનો સ્વજન કેમ ન હોય, પરંતુ તેને પડકારવામાં, તેને મારવામાં કદી પણ અચકાવવું જોઈએ નહીં. એ વાત ભગવાન શ્રી કૃષ્ણે અહીં ભગવદ્ ગીતામાં અર્જુનને સંબોધીને માણસ માત્રને સમજાવ્યું છે. અને માણસ માત્ર એ ભગવાનનો કઠપૂતળી છે, એ જેમ નચાવે તેમ જ નાચવાનું છે. તો પછી આનંદથી કેમ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીનો જે સંસાર સાગર છે એ માણસ ક્યારે આનંદથી અને સુખપૂર્વક વિતાવી શકે, જ્યારે એની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય, કર્મ કરતો હોય, ખાલી જ્ઞાન પણ નહીં કામ આવે, અને ભક્તિ હોય, શ્રદ્ધા હોય, ત્યારે જ એ સુંદર રીતે પોતાનું જીવન વિતાવી શકે છે. આ બધી બાબતો અહીં ભગવદ્ ગીતાની અંદર સમાવિષ્ટ કરેલી છે.
એટલે જેને ગીતાનું અમૃત ગીતામૃતમ એવું કહેવાયું છે. દુબઈ જેવા દેશમાં પણ ભગવદ્ ગીતા એન્જિનિયર સાઉદીની અંદર પણ એન્જિનિયર વિદ્યાર્થીઓને એન્જિનિયર સ્ટુડન્ટોને પણ ભગવદ્ ગીતા ત્યાં ભણવાની છે. જર્મનીમાં પણ સંસ્કૃતનું ભગવદ્ ગીતાનું એટલું જ મહત્ત્વ છે. ત્યાં સંસ્કૃત યુનિવર્સિટી છે, ત્યાંની એક એરલાઇન્સ છે, એનું નામ છે લુફ્તહંસા, જે સંસ્કૃત નામ છે. એટલે ત્યાં પણ ભગવદ્ ગીતાનું અને સંસ્કૃતનું વિદેશમાં એટલું જ મહત્ત્વ છે જે ભારતમાં એનાથી ઘણું ઓછું છે. ખાલી પૂજનીય કરીને ઉપર ચાંદલા ટીપ કે ટીલા ટપકા કરવાથી ભગવદ્ ગીતા કોઈને હૃદયસ્થ થતી નથી, પણ એટલા માટે સન્માનનીય છે ગીતા ગ્રંથ, એટલા માટે પૂજનીય છે કે એમાં રહેલી વાતો એ જીવન ઉપયોગી છે. એટલે એને ટીલા ટપકા કર્યા વગર એનો અભ્યાસ કરીએ. દરેક ભાષામાં ભગવદ્ ગીતાનો અનુવાદ થયેલો છે, વિશ્વની દરેક ભાષામાં. વિશ્વની મોટામાં મોટી હોટેલો હશે તેમાં પુસ્તકાલયની અંદર ભગવદ્ ગીતા ગ્રંથ અવશ્ય છે. આથી જ કલ્પના ચાવલા જ્યારે મંગલ ગ્રહ પર ગઈ ત્યારે એની સાથે નાની પોકેટ ભગવદ્ ગીતા લઈને જ ગઈ છે. અત્યારે પણ કેટલાય લોકોનું જીવનનું સાંભળો તો એ ભગવદ્ ગીતા એની સાથે જ રહેલી છે. સાથે રહેલી છે મતલબ એના વિચારો એની સાથે છે. આપણે પહેલો શ્લોક લઈશું. આમાંના બે શ્લોકો, બીજો શ્લોક અને છઠ્ઠો શ્લોક, બે મોઢે કરવાના છે, મુખપાઠ માટેના શ્લોકો છે. અને અર્થવિસ્તારના શ્લોકો પણ છે અને મુખપાઠના શ્લોકો પણ છે. આથી આ કાવ્ય અર્થવિસ્તાર માટે ત્રણ શ્લોકો છે. કર્મણી વાધિકારસ્તે શ્રદ્ધાવાન અને ચતુર્વિદ્યા. મુખપાઠ માટેના બે શ્લોકો છે, જાતસ્ય હિ અને યસ્માન નો. બાકીના બધા શ્લોકો પણ આપણે ગાઈશું, પરંતુ આ બે શ્લોક ખાસ ધ્યાનથી મોઢે કરવા. પહેલો શ્લોક મોઢે કરવાનો નથી, બીજો શ્લોક મોઢે કરવાનો છે. પરંતુ અનુષ્ટુપ છંદમાં લખાયેલું આ ભગવદ્ ગીતા અદ્ભુત છે, આથી જ આપણે ગાઈશું. ન જાયતે મ્રિયતે વા કદાચિત્, ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન નિયમાને શરીરે. આ શ્લોક અને બીજો શ્લોક તમે પેપરમાં કોઈક ધીરુભાઈ અંબાણીની મૃત્યુતિથિ વખતે કે કોઈક એવી જાણીતા વ્યક્તિ મૃત્યુ પામે છે, સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે આવા શ્લોકો ત્યાં પેપરમાં એના ફોટાની નીચે રહેલા હોય છે. સંધિ જોજવાની. ન જાય તે મ્રિયતે વા કદાચિત, કદાચિત અહીં સંધિ છે, જોજો. કદાચિત પ્લસ ન પ્લસ અયમ, કદાચિત પ્લસ ન પ્લસ અયમ. શાશ્વતઃ પ્લસ અયમ, આ રીતે છે. અનુવાદમાં પહેલાં આપણે અયમ શબ્દ લેવાનો છે. અયમ મતલબ આ. કદાચિત પ્લસ ન પ્લસ અયમ, અયમ એટલે આ, આ મતલબ આત્મા, સોલ, ધીસ સોલ, ધીસ આત્મા, ધીસ સોલ મતલબ આ આત્મા. અયમ આ બ્રેકેટમાં આત્મા. ન જાયતે જન્મ લેતો નથી, ન મ્રિયતે તે મરતો નથી, કદાચિત ક્યારે વા અથવા. અયમ આ કૌંસમાં આત્મા,
न जायते, જન્મતો નથી, કદાચિત, ક્યારેય, વા અથવા, ન મ્રિયતે, મરતો નથી. આ આત્મા જન્મ લેતો નથી અથવા ક્યારેય મરતો નથી. ભૂત્વા થઈને, થઈને મતલબ પેદા થઈને, ભૂત્વા થઈને, ભૂયઃ ન ભવિતા, થઈને ભૂયઃ ફરી, ભવિતા થવાનો છે, ન એમ નથી. થઈને ભૂત્વા એટલે થઈને, ભૂયઃ ફરી, ભવિતા થવાનો છે એમ પણ નથી. થઈને ફરી પાછો થવાનો છે એમ પણ નથી, ન નથી. નિત્ય અજહ, હંમેશા, નિત્ય એટલે હંમેશા, અજહ જન્મ ન લેનારો, શાશ્વત પ્લસ અયમ, શાશ્વત સનાતન, અયમ પુરાણ, અને પુરાણો મતલબ જૂનો, પ્રાચીન છે. કોણ? આત્મા. અજહ જન્મ ન લેનારો, નિત્ય હંમેશા રહેનારો, શાશ્વત સનાતન, પુરાણ પુરાણો છે. શરીરે હન્યમાને શરીરે, નાશ પામનારા શરીરમાં, આ શરીર બોડી નાશ પામે છે. હન્યમાને શરીરે, નાશ પામનારા શરીરમાં, ન હન્યતે, આ એટલે કે કૌંસમાં આત્મા, ન હન્યતે, નાશ પામતો નથી. શરીર નાશ પામે છે, આ આત્મા નાશ પામતો નથી. અથવા બીજી રીતે, નાશ પામનારા શરીરમાં આત્મા નાશ પામતો નથી. ફરી આ શ્લોકનો અનુવાદ, કેમ કે વારંવાર સમજીશું તો જ સમજાશે. અહીં આત્માની અમરતા માટે છે. કોઈકના મૃત્યુ પર જે વારંવાર શોક પ્રદર્શિત કરે છે, દુઃખી થાય છે. અર્જુન પણ પોતાના સગા સંબંધીઓ મૃત્યુ પામશે, આથી અર્જુન દુઃખી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે શરીર નાશ પામે છે, આત્મા કદી મરતો નથી, આત્મા કદી જન્મતો પણ નથી, આત્મા કદી મરતો પણ નથી. શરીર જન્મે છે, શરીર મૃત્યુ પામે છે, શરીરનો નાશ થાય છે, પણ આત્મા કદી નાશ પામતો નથી. એ સમજાવવા માટે અહીં કહે છે અયમ શબ્દ પહેલા. અયમ એટલે આ, આ મતલબ કોણ? તો કે આત્મા, ઇંગ્લિશમાં સોલ. આ આત્મા ન જાયતે, જન્મ લેતો નથી, કદાચિત, વા વા પહેલાં લઈએ, વા એટલે અથવા, કદાચિત, ક્યારેય, ન મ્રિયતે, મરતો નથી. ભૂત્વા થઈને એટલે કે પેદા થઈને, ભૂયઃ ફરી, ન ભવિતા થવાનો છે એમ પણ નથી. થઈને મતલબ પેદા થઈને, થઈને ફરી પાછો થવાનો છે એમ પણ નથી. હંમેશા અજહ જન્મ ન લેનારો, અલ્પવિરામ, શાશ્વત સનાતન, અજહ જન્મ ન લેનારો, નિત્ય હંમેશા રહેનારો, શાશ્વત સનાતન, પુરાણ અત્યંત જૂનો છે, પુરાણો છે, પ્રાચીન છે. હન્યમાને શરીરે, નાશ પામનારા શરીરમાં, અયમ આ આત્મા, ન હન્યતે, નાશ પામતો નથી, હણાતો નથી. શરીર હણાય છે, આ આત્મા હણાતો નથી. આ કૌંસમાં આત્મા જન્મ લેતો નથી અથવા ક્યારેય મરતો નથી.
થઈને ફરી પાછો થવાનો છે એમ પણ નથી. અજહ જન્મ ન લેનારો, અલ્પવિરામ હંમેશા રહેનારો, અલ્પવિરામ સનાતન અને પુરાણો છે, પ્રાચીન છે. નાશ પામનારા શરીરમાં આ આત્મા નાશ પામતો નથી, અથવા શરીર નાશ પામે છે, આ આત્મા નાશ પામતો નથી. આમ આ શ્લોકમાં શરીરની નશ્વરતા અને આત્માના અમરતા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજો શ્લોક મોઢે કરવાનો છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માત પરિહાર્યર્થે ન ત્વમ સોચિતુ અર્હતિ. હવે અહીંયા આ શ્લોકમાં મેં સંધિ છોડીને અત્યારે ગાયો, હવે આપણે મોઢે કરવા માટે સંધિ જોડીને જ ગાવું પડશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માત પરિહાર્યર્થે ન ત્વમ સોચિતુમર્હસિ. જાતસ્ય જન્મેલાનું, હિ ખરેખર, મૃત્યુ ધ્રુવમ, ધ્રુવમ એટલે ચોક્કસ નિશ્ચય, હિ એટલે ખરેખર, ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. જે પદાર્થ ઉત્પન્ન થાય છે તેનો નાશ થાય છે. આપણે 11મા પાઠમાં પણ આ સમજ્યા, જે કંઈક ઉત્પન્ન થાય છે તે બધું ચોક્કસ નાશ પામે છે. એટલે જ્યારે મૃત્યુ પણ સનાતન સત્ય છે, આથી જ કહેવાય છે કે મૃત્યુ ઉપર શોક કરવો જોઈએ નહીં. કારણ કે જન્મે છે એનું, જ્યારે માણસ જન્મે ત્યારે જ એનું મૃત્યુ પણ લખાયેલું જ હોય છે. એક નિમિત્ત કારણ, કોરોના બને, અકસ્માત બને, હાર્ટ એટેક બને, કેન્સર બને, કંઈ પણ એક નિમિત્ત બને છે. જન્મેલાનું, જાતસ્ય જન્મેલાનું, હિ ખરેખર, મૃત્યુ મૃત્યુ ધ્રુવમ ચોક્કસ, જન્મેલાનું ખરેખર મૃત્યુ ધ્રુવમ નિશ્ચિત છે. જન્મેલાનું મૃત્યુ ખરેખર નિશ્ચિત છે ચ, અને મૃતસ્ય ષષ્ઠી ભક્તિ, મરેલાનો જન્મ ધ્રુવમ, અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. અહીંથી આ શરીરમાંથી આ મૃત્યુ પામ્યું, અહીંથી શરીર મૃત્યુ પામ્યું કે આત્મા તરત જ બીજા ખોડિયામાં, બીજી જગ્યાએ તરત જ જન્મ લે છે, બીજી ખોડિયામાં પ્રવેશે છે, એટલે બીજે જન્મ લે છે. પછી મનુષ્ય રૂપે કે પ્રાણી રૂપે કે પક્ષી રૂપે, જળચર ખેચર કોઈ પણ સ્વરૂપે, આ સત્ય છે. એ જ ભગવદ્ ગીતા સમજાવે છે. એટલે જ કહેવાયું છે બીજા એક શ્લોકમાં કે વાસાસી જીર્ણાની નવાની દેહે. જેમ કપડાં જૂના થાય, આપણે રોજ નવા નવા કપડાં પહેરીએ છીએ, કપડાં જૂના થાય તો એને કાઢી નાખીએ છીએ, એની જગ્યાએ નવા કપડાં લઈએ છીએ, એમ આત્મા પણ દેહને બદલે છે. કપડાં જેમ બદલ્યા તેમ દેહ બદલાય છે. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે, અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તસ્માત, સંધિ જોજો, તસ્માત પ્લસ અપરિહાર્ય પ્લસ અર્થે, તસ્માત પ્લસ અપરિહાર્ય પ્લસ અર્થે, તસ્માત તેથી, તસ્માત તેથી, અપરિહાર્ય ટાળી ન શકાય તેવી, અપરિહાર્ય ટાળી બદલાવી અથવા ટાળી ન શકાય તેવી, અર્થે વિષયમાં બાબતમાં, તસ્માત તેથી, અપરિહાર્ય એટલે ટાળી ન શકાય અથવા બદલાવી ન શકાય, અર્થે એટલે વિષયમાં બાબતમાં,
તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં, મતલબ એને આપણે બદલાવી નથી શકતા, ચેન્જ નથી કરી શકવાના, કે ભગવાન કોઈ પણ અબજો રૂપિયાવાળો વ્યક્તિ હશે પણ એનું જે સમયે મૃત્યુ નિશ્ચિત છે એ પછી જોઈએ તો બોમ્બે જસલોકમાં જાય કે કોઈ અમેરિકા જાય, છતાં એનું મૃત્યુ નિશ્ચિત છે તો એને કોઈ બદલાવી શકતું નથી. આ કોરોના કાળમાં આપણે સતત આ વસ્તુ સમજી ગયા છીએ કે ડાયાબિટીસવાળો, પ્રેશરવાળો હોય અને એ દર્દી પણ સિવિલ હોસ્પિટલમાંથી સારો થઈને ઘરે આવ્યો છે અને કોઈ પણ પ્રકારના રોગ નહીં. આપણા જ્યાં રાજેશભાઈ સર, ઇંગ્લિશના રાજેશભાઈ બિલ્લીમોરિયા સર, કોઈ પણ પ્રકારનો એને રોગ નહીં હતો, કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું, છતાં પણ 7 અઠવાડિયામાં કોરોના સામે જંગની અંદર મૃત્યુ પામ્યા. અને કેટલાય 70-80 વર્ષના વ્યક્તિ પણ રોગી હોવા છતાં એમાંથી બહાર આવ્યા છે. એટલે તસ્મા તેથી અટકાવી ન શકાય તેવી બાબતમાં ત્વમ તું શોચિતું પ્લસ અર્હસી, ત્વમ શોચિતું પ્લસ અર્હસી. ત્વમ તારે, અર્જુનને કીધું છે, તારે શોચિતું શોક કરવો ન અર્હસી યોગ્ય નથી. તેથી તારે શોક કરવો, તારે દુઃખી થવું યોગ્ય નથી. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તસ્માત તેથી અપરિહાર્ય અટકાવી ન શકાય તેવા અર્થે બાબતમાં અથવા વિષયમાં ત્વમ તારે શોચિતું શોક કરવો ન અર્હસી યોગ્ય નથી, અથવા તારે શોક કરવો જોઈએ નહીં, આથી તારે શોક કરવો જોઈએ નહીં, અથવા શોચિતું હેત્વર્થ કૃદન છે, આથી તારે શોક કરવો યોગ્ય નથી. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી અટકાવી ન શકાય, બદલાવી ન શકાય તેવા વિષયમાં તારે શોક કરવો, તારે દુઃખી થવું યોગ્ય નથી. આ વાત વારંવાર આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ. જાકો રાખે સાંઈ, માર શકે ના કોઈ. ભૂકંપ નેપાળમાં થયો ત્યારે 15 દિવસ પછી એક નાનું એવી 6 મહિનાની બાળકી જીવતી મળી, ત્યારે શું કહેવાય છે કે જાકો રાખે સાંઈ, માર શકે ના કોઈ. ભગવાન જેનું રક્ષણ કરે એને કોઈ મારી શકતું નથી. એવા કેટલાય ઉદાહરણો વારંવાર સમાજમાં દેખાય છે કે 5 માળેથી પડ્યું હોય અને તે પણ જીવે કોઈ પણ નુકસાન વગર, અને કોઈ 1 માળેથી પડેલે પણ મરી જાય. નદીમાં સુસાઇડ કરવા માટે ગયા છે પણ ભગવાનને એનું મૃત્યુ નિશ્ચિત નથી, તો ગમે તે રીતે કાદવમાં ફસાઈ જશે કે તણાઈને જતા રહેશે અને જીવતા હશે. એટલે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. આ બાબત કોના હાથમાં છે? ઈશ્વરના, પરમાત્માના. તેથી અટકાવી ન શકાય, એને કોઈ અટકાવી શકતું નથી મૃત્યુને, તારે શોક કરવો યોગ્ય નથી. આ સનાતન સત્યની બાબતો ભગવદ્ ગીતામાં કહેવાયેલી છે. આથી જ ભગવદ્ ગીતા એ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. માણસને હતાશ, નિરાશ અને લાચાર થયા વિના ખુમારીથી, ઉત્સાહથી જો જીવન જીવવું હોય, ડિપ્રેશન લાવ્યા વગર, તો ભગવદ્ ગીતા એને માટે શ્રેષ્ઠ સાધન છે. અસ્તુ, ધન્યવાદ. આ આપણે પહેલો પાઠ લીધો. હવે બીજા પાઠમાં આપણે બાકીના શ્લોકોનો અનુવાદ અને અર્થ વિસ્તાર કરીશું. ધન્યવાદ. ફરી મળીશું.